हेलो डियर स्टूडेंट्स, वेलकम बैक ऑन एमएस स्कूल चैनल। आज आप चेप्टर 8 पवन वावाजोडू अने चक्रवात विषे माहिती मेळवानी छे। गया वीडियो में चेप्टर 7 में तमे हवामान अने आबोहवा विषे जानकारी मेळवी चुक्या छो। तो हवामान तमने बधाने ज खबर छे के हवामान ए चार परिबळो पर आधारित राखे छे। तेज रीते आपणे आ चेप्टर में पवन पवन आपणे सौप्रथम कोने कहीशुं, तो गतिमान हवा ने पवन कहीए छे। तो हवा हवा ए शुं छे? तो हवा ए कार्बन डाइऑक्साइड, ऑक्सीजन, नाइट्रोजन, हाइड्रोजन, ओजोन, नियोन जेवा वायुओनुं मिश्रण छे। तेमां पाणीनो भेज पण रहेलो छे, धूळना रजकणो पण रहेला छे। तो आ बधानुं जे मिश्रण छे तेने आपणे हवा कहीए छे। अने आज हवा जयरे जोशी फूकाती होय तो तेवी गतिमान हवा ने आपणे पवन कहीए छे। तो आजे आपणे ए शीखीशुं कि पवन क्यांथी उत्पन्न थाय छे। तो तमे आગળના નાના ધોરણમાં પણ કેટલાય નાના નાના પ્રયોગો કરી ચૂક્યા છો, જેમ કે તમે કોઈની બર્થડે હોય અથવા તો તમારે હોળીનો તહેવાર આવતો હોય અને તમે જયારે ફૂગો ફૂલાવો છો ત્યારે તે ફૂગામાં જયારે તમે ફૂગથી હવા ભરો છો અને ક્યારે જો ફૂગાની સાઈઝ કરતા હવા વધારે ફૂલાઈ જાય તો શું થાય છે? તો ફૂગો ધડાકા સાથે ફૂટી જાય છે। તેવી જ રીતે જ્યારે તમે સાયકલ ચલાવો છો અને સાયકલના ટાયરમાં તમે હવા ભરો છો અને જો તે હવાનું પ્રમાણ તેની જગ્યા કરતા વધારે થઈ જાય તો શું થાય છે? તો સાયકલની ટ્યુબ ક્યારે ફાટી જાય છે। તો આવું બધું કેમ બને છે? તો આવા બધા કારણો બનવા પાછળનું એક જ મુખ્ય કારણ છે કે દરેક પદાર્થ અણુનો બનેલો છે। મેં તમને પહેલા સમજાવ્યું કે જેમ આપણું શરીર કોષોનું બનેલું છે એમ દરેક નિર્જીવ પદાર્થ એ અણુનો બનેલો છે। અને આવા અણુને જ્યારે ગરમી આપવામાં આવે છે એટલે કે ઉષ્મા આપવામાં આવે છે ત્યારે આ અણુઓની ગતિ શક્તિમાં વધારો થાય છે અને વધારો થવાથી તે પોતાની જગ્યા બહાર શોધવાની કરે છે, બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે। અને આ રીતે બહાર નીકળવાના કારણે જેને જ્યારે તેની જગ્યા નથી મળતી ત્યારે તે વસ્તુનું કદ ફાડીને બહાર આવે છે। તો આ જ રીતના નાના નાના કેટલાય પ્રયોગો હવાના આપણે જોઈએ। એવી જ રીતે કે જ્યારે તમે ગેસ પર મમ્મીએ દૂધ ગરમ કરવા માટે મૂક્યું હોય અને દૂધ ગરમ થઈ જાય અને જો આપણે ગેસ ઓલવતા નથી ત્યારે શું જુઓ છો તમે? ત્યારે દૂધ ઉભરીને બહાર આવે છે। તો આનું પણ તે જ કારણ છે, દૂધ પ્રવાહી સ્વરૂપ છે। તો ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપ ના જે અણુઓ છે જેના લીધે પદાર્થ બનેલો છે તે અણુઓને જ્યારે ગરમી આપવામાં આવે છે ત્યારે તેના પ્રસરણમાં તેની કદમાં વધારો થાય છે। ગરમી આપવાથી પદાર્થ પર પ્રસરણ પામે છે એટલે કે મોટું થાય છે। તો આ જ રીતે હવાને જ્યારે કોઈ પણ પદાર્થ જ્યારે તમે ગરમ કરો છો ત્યારે તેના અણુઓની ગતિ શક્તિમાં વધારો થાય છે। તે જ રીતે હવાને જ્યારે તમે ગરમ કરો છો ત્યારે એના અણુઓમાં વધારો થાય છે તેની ગતિશીલતામાં અને તે બહાર પ્રસરણ પામવાની કોશિશ કરે છે, પ્રયત્ન કરે છે। તેના કારણે જ હવા એટલે કે સૂર્યની ગરમીથી બાષ્પોત્સર્જનની ક્રિયા વખતે જ્યારે નદી, તળાવ, દરિયાનું પાણી ગરમ થાય છે અને પાણીની ગરમીના કારણે વરાળ થાય છે, આ વરાળ વજનમાં હલકી હોવાથી તે ઉપર તરફ પ્રસરણ પામે છે। તો આ ક્રિયા એ બાષ્પોત્સર્જનની ક્રિયાને પણ આભારી છે। તો હવે તમે આ બધા જ પ્રયોગો જોઈ ગયા કે જ્યારે ફૂગામાં વધારે પડતી હવા ભરવામાં આવે અથવા તો સાયકલની ટાયરમાં વધારે પડતી હવા ભરવામાં આવે તો તે ફાટી જાય છે, કારણ કે અણુઓની ગતિશીલતામાં વધારો થાય છે અને પદાર્થ પ્રસરણ પામે છે। તો આ જ રીતે બીજા આપણે કેટલાક નાના પ્રયોગો જોઈએ કે જ્યારે તમે કોઈ ખાલી બોટલ લો છો અને એ બોટલમાં જ્યારે કાગળનો એક નાનો બોલ જેવો ટુકડો એટલે કે કાગળનો એક નાનો તમે બોલ બનાવીને ખાલી બોટલમાં તેને તમે નાખો અને તે બોટલનું મોં ઢાંકણ જ્યાં ઢાંકો છો એ ભાગ તમારા મોઢા પાસે તમે રાખો અને તમે તે
કાગળના બોલને બોટલની અંદર ફૂંક મારીને આગળ ધકેલવાનો પ્રયત્ન કરો તો તમને જણાશે કે કાગળનો જે બોલ છે તે પાછળની તરફ ધકેલાઈને પાછો આવે છે તો આવું કેમ બને છે તો જ્યારે તમે મોં વડે ફૂંક મારો છો ત્યારે પવનમાં વધારો થાય છે અને જ્યાં હવા વધારો થાય પવન ફૂંકાવાની દિશામાં ત્યારે તે જગ્યા પર હવાનું દબાણ ઘટે છે આથી કાગળનો ટુકડો આગળ તરફ ધકેલાય છે પરંતુ મોંમાંથી જે હવા આપણે ભરીએ છીએ જે ફૂંક મારીએ છીએ તે હવા કરતાં બોટલની હવા જે બોટલની અંદર ભરેલી છે તેનું પ્રમાણ વધારે છે આથી તે કાગળના ટુકડાને પોતાની વિરુદ્ધ દિશામાં પાછો ધકેલાય છે આ રીતે મોંમાંથી જ્યારે આપણે હવા છોડીએ છીએ અને બોટલમાં જે હવા ભરેલી છે એ બંને વચ્ચે હવાના દબાણને કારણે કાગળનો ટુકડો વચ્ચેના ભાગમાં આમથી તે ફર્યા કરે છે બીજો એક પ્રયોગ આપણે જોઈએ હવાના દબાણનો એટલે કે હવા જે દબાણ કરે છે તેના આપણે બે ત્રણ પ્રયોગો જોઈએ તો આપણે એક પતરાનો ડબ્બો કે જે પતરાનો ડબ્બો તમે જોયો જ હશે તમારા ઘરે જ્યારે તેલનો ડબ્બો આવે છે તે ટાઈપના તેલના ડબ્બામાં તમે અડધા ડબ્બામાં પાણી ભરીને જ્યારે તમે તેને ગરમ કરવા મૂકો છો હવે એ ગરમ થયેલા ડબ્બાને પાણી એકદમ ઉકળી જાય પછી ગેસ બંધ કરીને અને એ ડબ્બા પર ઢાંકણ ઢાંકીને તમે તેને તેની પર થોડું ઠંડુ પાણી રેડો ત્યારે તમે શું જોવા મળે છે તો ગરમ થયેલા જે ડબ્બાની પાણી છે તેમાંથી વરાળ બહાર નીકળવાનો પ્રયત્ન કરશે અને કેટલું પાણી વરાળનું પાણીમાં રૂપાંતર થઈ જાય છે કેટલીક પાણીની જે ડબ્બામાં વરાળ ભરાયેલી છે તેનું પાણીમાં રૂપાંતર થાય છે આથી ડબ્બામાં જે વરાળ બનેલી છે તેનું દબાણ ઘટે છે જ્યારે ઉપર પાણી રેડવાથી હવામાંની જે બહાર ખુલ્લી હવામાંનું જે હવાનું દબાણ છે તે ડબ્બા પર જોર કરે છે આના કારણે ડબ્બાનો આકાર વિકૃત થઈ જાય છે એટલે કે ડબ્બો જે ચોરસ હોય છે તે તમને આડા આવો થયેલો જોવા મળે છે તો આ આ પરથી તમને ખ્યાલ આવે છે કે વધારે જે હવા દબાણ કરે છે જે બહારની હવાનું દબાણ વધારે છે તે ઓછા હવાવાળી દબાણ પર હાવી થાય છે એટલે કે ગતિ કરે છે તો આ જ રીતે બીજો એક નાનો પ્રયોગ જોઈએ કે ફૂંકાને તમે એક સમાંતર સળી લઈને લટકાવો છો હવા ભરેલા બે ફૂંકાને બંને બાજુ એટલે કે તેની રચના ત્રાજવા જેવી થાય છે બંને સમાન હોવાથી સળી જે સળી પર તમે ફૂંકાને લટકાવ્યા છે એ સળી પહેલા તમને સમાન જોવા મળે છે હવે તેમાં એક પણ ફૂગાને જો તમે ટાકણી વડે ફોડી નાખો છો એટલે કે એક ફૂગામાંથી જ્યારે તમે હવા બહાર કાઢી નાખો છો ત્યારે તમને શું જોવા મળે છે તો ત્યારે તમને તે સળેલી સળી જેની પર તમે ફુગ્ગા લટકાવ્યા હતા તે સળી ફૂલાવેલા ફુગ્ગા તરફ નમેલી જોવા મળે છે તો આ રીતે આવા બધા પ્રયોગો પરથી તમને ખ્યાલ આવશે કે હવા દબાણ કરે છે બીજો એક પ્રયોગ બુકમાં આપેલો છે એ પણ હું તમને કહું કે ત્રણ ફૂગા લીધા છે એક ફૂગાને કસનળી સાથે મુખમાંથી મોંમાંથી આપણે હવા ભરી શકે તે રીતે રાખેલો છે બીજા ફૂગાને ગરમ પાણીમાં રાખેલો છે કસનળી પર ભરાવીને અને ત્રીજા ફૂગાને બરફના ઠંડા પાણીવાળા બીકરમાં કસનળી પર ભરાવવામાં આવેલું છે હવે તમે થોડી વાર પછી તે પ્રયોગ જોઈ શકો છો તો કયો ફૂગો ફૂલે છે તો આ ત્રણેય બાઉલના જે ફુગ્ગા રાખેલા છે જે પાણી રાખેલું છે તેમાં તમને જોવા મળશે કે તેમાં જે ગરમ પાણી વાળો ફુગ્ગો છે એ ફૂલે છે તો આવું કેમ થાય છે તો મેં તમને પહેલા જ કીધું કે ગરમ હવા હલકી બનવાથી એટલે કે પાણી જ્યારે ગરમ થાય છે ત્યારે તેમાંથી વરાળ નીકળે છે અને વરાળ વજનમાં હલકી હોવાથી તે ઉપર તરફ પ્રસરણ પામે છે અને આ ગરમ હવા એ ફૂગ્ગામાં ભરાય છે આથી ફૂગ્ગો ફૂલાય છે આવી જ ઘટના આપણે અગાઉના એક પાઠમાં પણ જોઈ છે જેને તમે સમુદ્રીય લહેર અને ભૂમિય લહેર વિશે પણ આપણે સમજ્યા છીએ તો આવી ઘટના આપણને બીજી ક્યાં જોવા મળે છે તો દરિયા કિનારે જોવા મળે છે તો દરિયા કિનારે
આપણે દિવસ દરમિયાન જ્યારે જમીન ખૂબ જ તપેલી હોય છે ત્યારે તપેલી જમીન પરથી જે ગરમ હવા છે એ હલકી બનીને આકાશમાં ઉપર તરફ ચડે છે અને તેની જગ્યા લેવા માટે સમુદ્ર પરની જે ઠંડી લહેરો છે એ ભૂમિ તરફ ધસી આવે છે તો આને દરિયાઈ લહેરો કહીએ છીએ આથી દરિયા કિનારે રહેતા લોકોને ગરમીના સમયમાં પણ ઠંડી હવાનો એટલે કે સમુદ્ર પરથી આવતી ઠંડી હવાનો અનુભવ થાય છે અને તે લોકોને ગરમી ઓછી લાગે છે તે જ રીતે રાત્રિ દરમિયાન જ્યારે જમીનની તુલનાએ દરિયાનું પાણી ગરમ હોય છે એટલે કે જમીન ઝડપથી ઠંડી પડી જાય છે રાત્રિ સમય દરમિયાન જ્યારે દરિયાનું પાણી ગરમ હોય છે અને દરિયાનું પાણી ગરમ હોવાથી તેમાંથી જે વરાળ નીકળે છે એ હલકી બનીને આકાશમાં ઉપર તરફ જાય છે અને જમીનની જે ઠંડી લહેરો છે ઠંડા પવનની તે દરિયા તરફ વહન પામે છે તો આને આપણે ભૂમિ લહેરો કહીએ છીએ તો સમુદ્ર લહેરોની ઘટના દિવસ દરમિયાન બને છે અને ભૂમિ લહેરોની ઘટના રાત્રિ દરમિયાન બને છે તો આ આખી ઘટનાને આપણે ઉષ્મા નયનની ઘટના પણ બતાવી શકીએ છીએ ઉષ્મા નયનની ઘટના એટલે વરાળના જે અણુઓ ગરમ થઈને હલકા બનીને ઉપર તરફ જાય છે તેની જગ્યા લેવા માટે ઠંડા અણુઓ નીચે તરફ ધકેલાય છે તો આ રીતે જ્યારે પૃથ્વી પરની આવી અનેક ઘટનાઓ બને છે આવા અનેક નાના નાના પ્રયોગો પરથી સાબિત થાય છે કે હવા દબાણ કરે છે હવે આપણે પવનની વાત કરીએ તો આપણે પહેલા સૌપ્રથમ મેં તમને જણાવ્યું કે પવન કોને કહેવાય તો તે ઝડપથી જે હવા ફૂંકાય છે તેને આપણે પવન કહીએ છીએ તો પવન પણ આ જ રીતે છે આ જ રીતની ઘટના ઉપર આધારિત રાખે છે તમને ખબર છે કે પૃથ્વી પર જે ભાગ છે આ પૃથ્વી છે તેના જે ઉપરનો છેડો અને નીચેનો છેડો છે જેને આપણે બંને ધ્રુવ તરીકે ઓળખીએ છીએ આને આપણે ઉત્તર ધ્રુવ કહીએ છીએ જ્યારે આને આપણે દક્ષિણ ધ્રુવ કહીએ છીએ અને વચ્ચેનો જે ભાગ છે એને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ બરાબર તો આગળના 7 ચેપ્ટરમાં તમને મેં સમજાવ્યું હતું કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના જે પ્રદેશો છે જે 12 મહિના બરફથી છવાયેલા રહે છે તો આવા પ્રદેશોમાં હવા ઠંડી હોય છે જ્યારે વિષુવવૃત્તના પ્રદેશો એ ગરમ પ્રદેશો છે જેમાં ગરમી વધારે હોય છે તો આ ઘટના કેવી રીતે અહીંયા બને છે તો જ્યારે વિષુવવૃત્ત ઉપર જે ગરમ પ્રદેશો છે તે પ્રદેશોની ગરમ હવા હલકી બનીને ધ્રુવો તરફ જાય છે જ્યારે તેની જગ્યા લેવા માટે 0 સેલ્સિયસથી 30 સેલ્સિયસ વાળા તાપમાનવાળી હવા તેની જગ્યા લેવા માટે નીચે તરફ આવે છે અને વિષુવવૃત્તની હવા હલકી બનીને ધ્રુવો તરફ ફેલાય છે અને આ જ્યારે ગરમ અને ઠંડા પ્રદેશોવાળી હવા જ્યારે એકબીજા સાથે ટકરાય છે ત્યારે પવન ઉત્પન્ન થાય છે તે જ રીતે જ્યારે આપણે સમુદ્ર લહેરો અને ભૂમિ લહેરો એટલે કે દરિયાનું પાણી અને જ્યારે જમીનની વરાળ જમીનની ગરમી અને દરિયાનું પાણી એકબીજા સાથે ટકરાય છે એટલે કે ગરમ અને ઠંડી હવા જ્યારે એકબીજા સાથે ટકરાય છે ત્યારે પવનનું ઉત્પત્તિ થાય છે તો આજના પ્રકરણમાં આપણે પવન વિશે એટલું જાણ્યું નેક્સ્ટ વિડીયોમાં વાવાઝોડા અને ચક્રવાત વિશે સમજીશું ઓકે.